તો આ વખતે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક 2024નું આયોજન થઈ રહ્યું છે. ઓલિમ્પિકનો ભવ્ય ઉદઘાટન સમારોહ 26 જુલાઈ યોજાયો. આ રમતનો મહાકુંભ 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. ઇતિહાસમાં પ્રથમ વખત સ્ટેડિયમની બહાર ઉદઘાટન સમારોહ યોજાયો. ખેલાડીઓની સીન નદી પર બોટ દ્વારા 6 કિલોમીટર લાંબી પરેડ ઓફ ટેન્શન્સમાં ભાગ લીધો હતો. રેકોર્ડ કરાયેલા વિડીયોમાં ફૂટબોલર જિનેદિન જિદાનને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના વડા થોમસ બાચની સાથે ઓલિમ્પિકની મશાલ સાથે શેરીઓમાં દોડતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમનું નેતૃત્વ પીવી સિંધુ અને અચિંતા શરત કમલે કર્યું હતું. આ સાથે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024 સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ. પેરિસ ઓલિમ્પિક સમારોહમાં 209 દેશોએ ભાગ લીધો છે, જેમાં 2000થી વધુ કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી. અમેરિકાના 600 ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયાના 400 ખેલાડીઓની ટુકડી સાથે નેશનલ પરેડનું સમાપન થયું હતું. ઓપનિંગ સેરેમનીમાં પાકિસ્તાની ટીમે પણ ભાગ લીધો. પાકિસ્તાનનો ધ્વજ ધારક ભાલા ફેંક એથલીટ અરશદ નદીમ રહ્યો હતો.